નમસ્તે, હું નિરપરાધ અમિત, સ્પેશિયલ એજ્યુકેટર, જિલ્લો જૂનાગઢ, તાલુકો માળિયામાં ફરજ બજાવું છું. કોવિડ-19 અંતર્ગત જે દિવ્યાંગ બાળકોને સારી રીતે શીખી શકે અને સમજી શકે તેવા વિડીયો બનાવી રહ્યા છીએ, તેમાં હોમ લર્નિંગ કે ઘરે બેઠા બેઠા બાળકો કઈ રીતે શીખી શકે અને વાલી દ્વારા પણ આ વિડીયો જોઈ અને કઈ રીતે બાળકને શીખવી શકે તે હેતુસર અમે બાળકોને પ્રયત્ન કરી રહ્યા છીએ. અને તેવી જ રીતે બાળકને A થી Z ની ABCD કઈ રીતે શીખશે તે આપણે બ્લેકબોર્ડ ઉપર જોશું. અને બાળક સૌપ્રથમ જે અંગ્રેજી મૂળાક્ષરો છે તે ટપકા દ્વારા કઈ રીતે A B અને C કઈ રીતે શીખી શકશે એ આપણે બતાવશું. તેવી જ રીતે પણ બાળક ટપકા દ્વારા જે જોઈન્ટ કરશે ત્યારે એની હાથની ગ્રીપ અને આંખનો સમન્વય સાધી શકશે, સાથે સાથે બાળકને શક્તિનો પણ વિકાસ થશે. તો આપણે ABCD શીખવશું બાળકને. સૌપ્રથમ તો બ્લેકબોર્ડ ઉપર આપણે એ દોરશું અને એ જ રીતે આપણી પાસે ફ્લેશ કાર્ડ છે અને બાળકને બતાવશું કે આ શું છે. એટલે બાળકને જો ખ્યાલ હશે તો કહેશે કે એ છે. એ જ રીતે આપણે બાળકને ટપકા દ્વારા એ કઈ રીતે શીખવવું તો એ આપણે બતાવશું બાળકને કે આ રીતના ટપકા દોરી બાળકનો હાથ પકડી અને આ રીતે જે ટપકામાં એક પછી એક ટપકું છે એમાં જોઈન્ટ કરતાં કરતાં નીચે લઈ જવાનું છે. એ જ રીતે આ ટપકામાં જોઈન્ટ કરી નીચે લઈ જવાનું છે અને વચ્ચે આ જોડી દેવાનું. આ રીતે બાળકને આપણે શીખવશું કે આને એ કહેશું. એ જ રીતે બીને પણ આ જ રીતે બાળકને શીખવશું કે આ ટપકા દ્વારા બાળક શીખશે. એ જ રીતે સીના પણ આ રીતે ટપકા કરશો. આ રીતે એ જ રીતે બીના પણ આ રીતે ટપકા કરશો. ત્યારબાદ આ રીતે ટપકા કરાવશું. આ રીતે બાળકનો હાથ પકડી અને આ રીતે જી કરાવશું. એ જ બાળકની શક્તિનો વિકાસ થશે, હાથનો પણ હાથ અને આંખનો સમન્વય પણ સાધી શકશે. ત્યારબાદ આય જે ત્યારબાદ જે આ રીતે બાળક લાઈન કરાવશું. એ જ રીતે એમ આ
આ રીતે એમ બતાવશો એન આ રીતે એન બતાવશો ઓ પી આ રીતે પી બનાવશો તબકાને જોઈન્ટ કરશો ક્યુ આ રીતે રાઉન્ડ કરી આ રીતે ક્યુ ત્યારબાદ આર આરને પણ આ રીતે તબકા દ્વારા બાળકને શીખવશું આર ત્યારબાદ એસ એસને પણ આ જ રીતે તબકા દ્વારા બાળકને શીખવશું એસ એસ ત્યારબાદ એસ શીખી ગયા પછી ટી ટીને પણ આ જ રીતે ટપકા દ્વારા બાળકને શીખવશો ટી યુ એ જ રીતે બાળકને ટપકા જોડ કરતા ત્યારબાદ વી વીને પણ બે હરોળ આમ કરે વી ત્યારબાદ ડબલ્યુ ડબલ્યુને પણ આ રીતે ટપકા કરી જોઈન્ટ કરશું ડબલ્યુ ત્યારબાદ એક્સ એક્સને પણ આ જ રીતે વાય વાયને પણ આ જ રીતે ટપકા દ્વારા બાળકને શીખવશું ત્યારબાદ ઝેડ ઝેડ ઝેડને પણ આ જ રીતે ટપકા દ્વારા બાળકને શીખવશું એકથી